હેલો ફ્રેન્ડ્સ જય શ્રી કૃષ્ણ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું ઘઉંના લોટની ફરસી પૂરી આપણે ફરસી પૂરી બનાવીએ છીએ પણ મેંદામાંથી બનાવીએ છીએ આજે આપણે ઘઉંના લોટમાંથી બનાવીશું મેંદા કરતાં સો ટકા ટેસ્ટી બનશે સાથે હેલ્ધી તો છે જ તો ચલો મારી સાથે રેસીપી સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

હવે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું અડધી ચમચી જીરું મિક્સ કરીશું મરી પાવડર અને જીરું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ઉમેરી શકો છો અને બંને વસ્તુ બિલકુલ ના ઉમેરવી હોય તો સ્કીપ પણ કરી શકો છો પણ બંને વસ્તુ ઉમેરવાથી પૂરીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે હવે તેમાં પાંચ મોટી ચમચી ગરમ તેલ ઉમેરીશું તેલ ગરમ હોવાથી તેને ચમચી થી મિક્સ કરીશું ગરમ તેલનું મોણ દેવાથી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે મેંદા કરતા આમાં થોડું મણ વધારે રાખવાનું છે આ રીતના મુઠ્ઠી પડતું મણ હોવું જોઈએ મણ સારી રીતના મિક્સ થઈ જાય એટલે આપણે ઉફાળા ગરમ પાણીથી લોટ બાંધી લઈએ તમે મોણ માટે તેલ અને લોટ બાંધવા માટે તમે પાણી બંને વસ્તુ ગરમ કરીને લેશો એટલે પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે થોડું થોડું પાણી ઉમેરવાનું એટલે લોટ ઢીલો ના થાય પરાઠા કરતા થોડો કઠણ લોટાનો રાખવાનો છે જો લોટ ઢીલો થઈ જશે તો પણ પૂરી ક્રિસ્પી નહીં બને પાણી કેટલું ઉપયોગમાં લેવું તે આપણા લોટની ક્વોલિટી ઉપર ડિપેન્ડ કરે છે જો નવા ઘઉંનો ઉપયોગ કરો તો પાણી ઓછું જોઈએ અને જૂના ઘઉંના લોટનો ઉપયોગ કરીએ તો તેમાં થોડું પાણી વધારે જોઈએ છીએ એટલે એ પ્રમાણે પાણી ઉમેરતા જવાનું અને લોટ એકદમ સરસ પરાઠા કરતાં થોડો કઠણ રહે તેવો બાંધવાનો છીએ આ રીતના લોટનું ટેક્સર આવી જાય પછી જરૂર લાગે તો બંને હાથે લોટની સારી રીતના ભેગો કરી શકો છો આ રીતના લોટ બંધાઈ જાય પછી થોડું તેલ લઈને મસળીને સુવાળો કરી લેવાનો વધારે તેલ લેવાની કોઈ જરૂર નથી જે વાસણમાં તેલ ગરમ કર્યું હોય તેમાં થોડું ઘણું તેલ હોય તેનાથી તમે લોટને સુવાળો કરી શકો છો તમે જોઈ શકો છો મેં પરાઠા કરતા થોડો કઠણ લોટ રાખ્યો છે હવે તેને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપીશું દસ મિનિટ પછી તમે જુઓ લોટ સારી રીતના સેટ થઈ ગયો છે હવે તમારે જે સાઈઝની પૂરી બનાવવી છે તે પ્રમાણે નાના લુવા બનાવી લેવાના હું મીડિયમ સાઈઝની પૂરી બનાવવાની છું આ રીતના લુવા બનાવીને તૈયાર કરી લેવાના લુવા બની જાય પછી લુવાને પણ ખુલ્લા નથી રાખવાના તેને પણ આપણે ઢાંકીને જ રાખીશું જેથી કરીને તે સુકાઈ ના જાય હવે એક લઈને પૂરી વણી લઈએ પૂરી વધારે જાડી પણ નહીં અનેકનેસ વાળી વણવાની છે આ રીતના પછી તમારે પૂરીને એક જ સરખી બનાવવી હોય તો કોઈ પણ એક નાની કટોરી લઈને આ રીતના કટ કરી લેવાનું એટલે બધી જ પૂરી તમારી એક સરખી તૈયાર થશે પૂરી વણાઈ જાય પછી ચપ્પાની મદદથી આ રીતના નિશાની કરી દઈશું એટલે તેને તડતી વખતે તે ફૂલે તો આ રીતના બધી જ પૂરી વણીને તમારે તૈયાર કરી લેવાની છે પછી પૂરીને તળવા માટે મેં પહેલાં જ તેલ ગરમ થવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થઈ ગયું છે કે નહીં તે ચેક કરવા માટે થોડો લોટ તેમાં નાખીશું તો તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે હવે ગરમ તેલમાં પૂરી ઉમેરી દઈએ પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર તળવાની છે જો તમે પૂરી હાઈ ફ્લેમ પર તળશો તો તેનો તરત જ કલર ચેન્જ થઈ જશે અને ક્રિસ્પી નહીં બને તો પૂરીને મીડિયમ ગેસની ફ્લેમ પર થોડી થોડી વારે તેને ફેરવતા રહીશું એટલે બંને સાઈડથી એકદમ સરસ લાઈટ ગોલ્ડન કલર આવી જાય આ રીતના થોડી થોડી વારે ફેરવતા રહીશું તમે જોઈ શકો છો પૂરી સરસ લાઈટ ગોલ્ડન કલરની થઈ ગઈ છે તો તેને પ્લેટમાં લઈને આ જ રીતના બાકીની પૂરીને પણ તળી લઈશું તો આપણી ઘઉંની સુંદર મજાની ફરસી ક્રિસ્પી પૂરી તૈયાર છીએ તો તમે પણ દિવાળી પર જરૂર ટ્રાય કરજો આ પૂરી ખાવામાં એકદમ સરસ પોજી લાગે છે જો તમે પણ આ ટિપ્સ સાથે પૂરી બનાવશો તો તમારી પણ ફરસી પૂરી એકદમ સરસ ક્રિસ્પી બનશે તો તમને મારી આજની રેસિપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસિપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ